करजण तालुका कोंग्रेस समिति द्वारा पूरग्रस्त लोगों ने सहाय आपवानी मांग साथे प्रांत अधिकारी ने आवेदन पत्र पाठव्यू। नर्मदा नदी में आवेला घोड़ापुरना पगले करजण तालुकाना नदी किनारे आवेला गामों में जे नुकसान थयुं हतुं ते नुकसानना वर्तर माटे सहाय आपवानी मांग साथे करजण तालुका कोंग्रेस समिति द्वारा गुजरातना मुख्यमंत्री ने संबोधी करजण प्रांत अधिकारी ने आवेदन पत्र पाठवामां आव्युं। तालुका सेवा सदन संकुल कोंगी अग्रणीना गगनभेदी नाराओथी गूंजी उठ्युं हतुं। आवेदन पत्रमां जणाव्या अनुसार गत तारीख 17 सप्टेम्बरना रोज नर्मदा डेममांथी एक साथे 23 થી 26 दरवाजा खोली नाखवामां आव्या हता, जेमांथी 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે સરકારની અડામણતને લીધે થયેલ છે। આક્ષેપ કર્યા હતા કરજણ તાલુકાના પરા, લીલીપરા, નાની કરોલ, મોટી કરોલ, આલમપુરા, સગડોર, નવી સાયર, જૂની સાયર, લીલોડ, રારોદ, ઓજ, પુનિતપુરા, પાછિયાપુરા, સોમજ, દિલવાડા ગામમાં રહેતા ખેડૂતોને તૈયાર પાક સદંતર નિષ્ફળ ગયો હોવાના આક્ષેપ કર્યા હતા, તેમજ ખેતરોમાં ધોવાણ થયું હોવાનું આવેદન પત્રમાં જણાવ્યું હતું। સાથે સાથે પશુધન પણ નાશ પામેલ હોવાનો પણ આક્ષેપ કર્યા હતા। ખેડૂતોની હાલત ખૂબ જ ગંભીર બની હોવાનું જણાવ્યું હતું। નર્મદા કાંઠાના રહીશોને મકાનોમાં પણ પાણી ભરાઈ જતાં ઘર વખરીનો સામાન સદંતર નાશ પામ્યો હોવાનું જણાવ્યું હતું। કેટલાક કુટુંબોને હાલમાં કોઈ ચીજવસ્તુ નથી અને નર્મદા કાંઠાના વિસ્તારમાં આ ગરીબ મજૂરિયાત વર્ગને 2 માસ સુધી મંજૂરી મળે તેમ ન હોય તેઓ માટે પણ તાત્કાલિક અસરથી જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવા ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી હોવાની માંગ કરી હતી। કેટલાક કુટુંબોને હાલમાં પણ કોઈ પણ ચીજવસ્તુ ઘરમાં નથી અને સરકાર તરફથી ખેડૂતો માટે જે સહાય જાહેર કરવામાં આવેલ છે તે ખેડૂતોની ક્રૂર મશ્કરી સમાન હોવાનો આક્ષેપ કર્યા હતા, જેથી સરકાર દ્વારા પૂરગ્રસ્તો તથા ખેડૂતો માટે સહાય માટે મોટું પેકેજ જાહેર કરી તાત્કાલિક સહાય મળે તે રીતે આયોજન કરવા માંગ કરી હતી। યાકુબ પટેલ, જેડેસ ટીવી, કરજણ। સરદાર સરોવર નર્મદા ડેમની અંદર જે પાણી છોડવામાં આવ્યું 19 લાખ ક્યુસેક જેટલું પાણી એકદમ જ ઓચિંતું, લોકોને જે પ્રમાણે સમય આપવો જોઈએ સમય આપ્યા વગર છોડી અને ઘણા લોકોની અંદર ઘણા લોકોને ખેડૂતોને ઘર વકરીના સામાનને કરજણ અને સિનોર તાલુકામાં ખૂબ મોટું નુકસાન થયું છે। આપ સૌ જાણો છો તેમ અમે ત્યાં વિસ્તારમાં પણ મુલાકાત કરી હતી અને પ્રજામાં આજે ખૂબ મોટો આક્રોશ છે। જે પ્રમાણે સહાય ચૂકવવામાં આવી છે એ બિલકુલ નહીવત કે જેને ખેડૂતને કોઈ કામ લાગે એમ નથી, અને જે માણસ 1 હેક્ટરે 25,000 રૂપિયા એટલે વિંગે આશરે 4 થી 5,000 રૂપિયા એટલે બિલકુલ પશુધનને નુકસાન જે થયું છે એમાં પણ કામ ના લાગે, ઘર વકરીમાં પણ નુકસાન થયું છે એમાં પણ કામ ના લાગે અને ખૂબ મોટું નુકસાન ખેડૂતોને છે। એટલે સહાય વધારવા માટે અને જે અધિકારીઓની ગેર જે એમની બિનજવાબદારીને કારણે આજે જે લોકોને ભોગવવાનું આવ્યું છે એની સામે કાર્યવાહી થાય એના માટે અમે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને આવનાર સમયમાં જો યોગ્ય નિકાલ